ગુજરાતના માથે વધુ એક વાવાઝોડું ત્રાટકવાની શક્યતા જોવાઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં 10-14 ઓક્ટોબરે વાવાઝોડાની આગાહી કરી છે. આ સાથે જ આગામી 72 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્ર હોવાથી વરસાદની શક્યતા છે. 3-5 ઓક્ટોબર સુધી વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડશે, તો 5 ઓક્ટોબરે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ શરદ પૂર્ણિમાની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તો ગુજરાતમાં વધુ એક વાવાઝોડાના એંધાણ દેખાઈ રહ્યા છે. આજથી હસ્ત નક્ષત્રની શરૂઆત અને આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદની શક્યતા પણ છે. આ ઉપરાંત નવરાત્રિમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલંબ પણ કરી શકે છે, માફ કરશો, વિઘ્ન પણ બની શકે છે. 27 સપ્ટેમ્બરથી એટલે કે આજથી હસ્ત નક્ષત્ર હોવાથી વરસાદની શક્યતા, જ્યારે 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા, જેના કારણે જે નવરાત્રિનો પ્રારંભ થશે અને સાથે સાથે 3 ઓક્ટોબરથી વરસાદની પણ શક્યતા છે. તો 1-2 દિવસ કે 3 નવરાત્રિ સુધી વરસાદનું વિઘ્ન નડી શકે છે. સંગમ સાગરમાં એક ભારે વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 7-14માં અરબી સમુદ્રમાં પણ એક હલચલ જોવા મળશે અને તારીખ લગભગ 14-25-28માં અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરનું જે સાયક્લોન છે ઓક્ટોબરમાં, એ ભારે ચક્રવાત પણ બની શકે. જ્યારે અરબ સાગરનું સાયક્લોન બનવાની શક્યતા છે, તે લગભગ ઓમાન તરફ જવાની શક્યતા ગણી શકાય. એટલે નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા નકારી શકાતી નથી.